સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય પંદર ગ્રામ માતા વિશે માહિતી પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો ગ્રામ માતા ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી મિત્રો આ પદ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય આ કાવ્યની રચના કરનાર કવિનું નામ છે કલાપી મિત્રો કલાપી એ તેમનું ઉપનામ છે મિત્રો કલાપીનો જન્મ અઢારસો ને થયો હતો અને તેમનું મૃત્યુ ઓગણીસોમાં થયું હતું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કવિ કલાપીનો પરિચય મેળવીએ મિત્રો તેમનું નામ હતું કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જેમને કલાપી ઉપનામ આપવામાં આવ્યું છે કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રૂજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા મિત્રો રૂજુ એટલે સરળ અને સંવેદનશીલ એટલે કે બીજાની લાગણીઓને સમજી શકનાર વ્યક્તિ તેઓ હતા તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે કલાપીનો કેકારવ તેમનું જાણીતું કાવ્યસંગ્રહ છે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે એ ઉપરાંત તેમણે પત્રો નિબંધ ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનો પરિચય મેળવીએ ગ્રામ માતા કલાપીનું સૌને સૌને એટલે કે બધાને સ્પર્શી ગયેલું મિત્રો સ્પર્શી જવું એટલે અહીં એનો અર્થ છે ગમી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનો હૃદય બદલાતા સંકુચિત થતાં ધરાનો ધરા એટલે કે ધરતીનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ મિત્રો મનોરમ એટલે કે સુંદર તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમને થતું હશે કે છંદ એટલે શું મિત્રો છંદ એટલે કવિતામાં જે પંક્તિ હોય છે તે પણ ચોક્કસ માપની હોય છે પદ્યની રચના એટલે કે કાવ્યની રચના ચોક્કસ માપ કે છંદમાં હોય છે જેને પોતાનું એક નિશ્ચિત સ્વરૂપ હોય છે છંદથી માધુર્ય પેદા થાય છે મિત્રો માધુર્ય એટલે કે મધુરતા તેમાં દેખાય છે ટૂંકમાં જો કહેવું હોય તો એમ કહી શકાય કે માધુર્ય સર્જવા માટે એટલે કે મીઠાસનું સર્જન કરવા માટે દરેક લીટીમાં અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી એટલે છંદ વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં પણ કવિશ્રી કલાપીએ વિવિધ છંદોનો ઉપયોગ કરી અને કાવ્યની રચના કરી છે મિત્રો વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્્ય કાબુ હતો તે પણ આ કાવ્ય દ્વારા સમજી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે કાવ્યનો ભાવાર્થ સમજીએ અને કાવ્યની મજા માણીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પંક્તિ શાર્દુલ વિકરી છંદમાં લખાય છે જોઈએ ત્યારે ઊઘે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરુ છે નપ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી ઠંડો હિમ ભર્યો વહે અનિલસો ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા મિત્રો ઉગે છે સુરખી ભરી વિદ્યાર્થી મિત્રો સુરખી સુરખી એટલે કે આછી લાલાસ અને રવિ એ સૂર્યનો સમાનાર્થી શબ્દ થશે રવિ એટલે સૂર્ય બીજો એનો સમાનાર્થી શબ્દ છે ભાનુ અને ભાસ્કર મૃદુ મૃદુ એટલે કોમળ અને હેમંત તે એક ઋતુનું નામ છે જેવી રીતે શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ અને હેમંત એ છ ઋતુઓમાંની એક ઋતુ જે માક્ષર અને પોષ મહિનાની ઋતુ છે મિત્રો પૂર્વમાં આનો અર્થ થશે હેમંત ઋતુનો રતાસ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઊગી રહ્યો છે ભૂરૂ છે નફ નભ એટલે આકાશ આકાશનો સમાનાર્થી શબ્દ થશે નભ ગગન અંબર ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એ કે નથી વાદળી મિત્રો દિશતી એટલે કે દેખાતી નથી એક પણ વાદળી આકાશ ભૂરું અને સ્વચ્છ છે એક પણ વાદળી ત્યાં દેખાતી નથી ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો મિત્રો અનિલ અનિલ એ પવનનો સમાનાથી શબ્દ છે ઉત્સાહને પ્રેરતો એટલે કે ઉત્સાહને જગાવતો હિમ ભર્યો એટલે કે બરફ જેવો ઠંડો હિમ ભર્યો ઉત્સાહને પ્રેરતો પવન વહી રહ્યો છે જે ઉત્સાહભરી દિસે શુક ઉડી ગાતા મીઠા ગીતડા મિત્રો શુક શુક એટલે પોપટ પણ અહીં એનો અર્થ થશે પંખીઓ મીઠા ગીતડા ગાય છે ઉત્સાહભરી એટલે કે આનંદથી મિત્રો આખી પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે હેમંત ઋતુનો રતાસ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે આકાશ ભૂરું અને સ્વચ્છ છે એક પણ વાદળી ત્યાં દેખાતી નથી ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે માલેની છંદમાં લખાયેલી છે મધુર સમય તેવે ખેતરે સેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નીજકર તેની ઉપરે ફેરવે છે મિત્રો મધુર સમય તેવે ખેતરે સેલડીના સેલડી એટલે કે શેરડીના ખેતરોમાં આવા મધુર મીઠા સમયે રમત કૃષિવલોના મિત્રો કૃષિવલો એટલે કે ખેડૂતોના બાલ એટલે કે બાળકો ખેડૂતોના બાળકો નાના જે છે તે રમત કરે છે રમે છે કમલવત ગણીને બાલના ગાલ રાતા મિત્રો કમલવત એટલે કે કમળ જેવા લાલ અને કોમળ એવા બાલના એટલે કે બાળકના રાતા એટલે કે લાલ રંગના ગાલ છે તેના પર રવિ એટલે કે સૂર્ય નીચ એટલે કે પોતાના કર કર એટલે મિત્રો હાથ થશે પણ અહીં કરનો અર્થ કિરણો થશે સૂર્યના કિરણો તેમના ગાલ પર ફેરવે છે મિત્રો આખી પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમત રમી રહ્યા છે બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતાને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે અનુષ્ટુપ છંદમાં લખાય છે વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે મિત્રો વૃદ્ધ માતા અને તાત તાત એટલે કે પિતા વૃદ્ધ માતા અને પિતા તાપે છે સગડી કરી એટલે કે સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે મિત્રો જોડું જોડું એટલે યુગલ દંપતી પતિ અને પત્ની જે છે તે યુગલ અથવા દંપતી કહેવાય અહો કેવું અહો એટલે કે વા કેવું સુખી જોડું કરતાએ મિત્રો કરતા એટલે કે ઈશ્વરે ભગવાને બનાવનાર જે છે તેમણે નિરમ્યું દિશે નિરમ્યું એટલે કે બનાવ્યું છે આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે ત્યાં વૃદ્ધ દંપતી સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે વા ઈશ્વરે કેવું સુખી જોડું ખેડૂત દંપતીનું બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે વસંત તિલકા છંદમાં લખાય છે ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને શહુ બાલ જોતા મિત્રો ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે એટલે કે એ સમયે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે ને અશ્વ મિત્રો અશ્વ એટલે ઘોડો ઘોડાનો સમાનાથી શબ્દ થશે અશ્વ અને ત્યાં ઘોડા ઉપર બેસીને નર નર એટલે કોઈ પુરુષ અથવા મનુષ્ય આવે છે ટોળે વળી મુખ વિકાસી મિત્રો મુખ વિકાસી એટલે કે મોડા પહોળા કરીને આશ્ચર્ય કે કુતૂહલપૂર્વક ટોળા વળીને ઊભા રહીને તે અશ્વને એટલે કે તે ઘોડાને કુતૂહલથી બાલ જોતા એટલે બધા બાળકો જુએ છે મિત્રો દૂર ધૂળ ઉડતી દેખાય છે ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે બાળકો મો વિકાસીને એટલે કે આશ્ચર્ય કે કુતૂહલથી ટોળે વળી ઊભા રહે છે અને ઘોડાને જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું મદા મદાક્રાંતા છંદમાં લખાયેલો છે ધીમે ઉઠી શિથિલકરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે મિત્રો શિથિલ શિથિલ એટલે ઢીલા અહીં વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થઈ ગયેલા એવા કરને એટલે કે હાથને નેત્રની એટલે કે આંખની પાસે રાખીને વૃદ્ધા માતા એટલે કે વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને મિત્રો નયન એટલે કે આંખ અને નબળા એટલે કે કમજોર થઈ ગયેલી જે એમની આંખો છે તે ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જ ત્યાં જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે એટલે કે કંઈક ગાતો ગાતો સગડીની ઉપર જે દેવતા છે તેને ફેરવે છે મિત્રો દેવતા એટલે કે અગ્નિ સગડીની અંદર જે અંગારા હોય છે કોલસો હોય છે તેને દેવતા કહે છે મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે એ તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખો આમતેમ ફેરવીને જુએ છે એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે પેલા ઘોડે સવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીનો દેવતા એટલે કે અંગારા ઉપર તળે કરે છે હવે પછીની પંક્તિ જોઈશું જે અનુષ્ટુપ છંદમાં લખાય છે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઊઠી ત્યારે આવો બાપુ કહે ઊભો વિદ્યાર્થી મિત્રો કૃષિક એટલે કે ખેડૂત ખેડૂત ઊભો થાય છે અને આવો બાપુ કહે છે મિત્રો આવો બાપુ એ એક માનવાચક શબ્દ કહી શકાય કોઈક અજાણ વ્યક્તિ આવી હોય અને તે વ્યક્તિને આવકાર આપવા માટે આવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો અને પેલો ખેડૂત ઉઠ્યો અને આવો બાપો કહી ઉભો રહ્યો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પરીક્ષામાં પૂછાય છે કે ખેતી કરનાર તેને ખેડૂત અથવા કૃષક બંને કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાય છે લાગી છે મુજને તૃષા જલ જરી દેતું મને બોલી ને અશ્વેથી ઉતરે યુવાન ઊભી ને ચારેય દિશાએ જુએ મીઠો છે રસભાઈ સેલડી તણો એવું દયાથી કહે માતા ચાલે યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી સેલડી મિત્રો તૃષા તૃષા એટલે તરસ લાગી છે મુજને તૃષા એટલે કે મને તરસ લાગી છે જલ દે બોલીને વિદ્યાર્થી મિત્રો જલ એટલે કે પાણી મને તું થોડું પાણી આપ એમ બોલીને અશ્વેથી ઉતરે એટલે કે ઘોડા પરથી ઉતરી યુવાન ઊભો રહી અને ચારે દિશામાં જુએ છે એટલે કે ચારે દિશામાં જોવા લાગ્યો મીઠો છે રસભાઈ શેલડી તણો એટલે કે શેરડીનો રસ મીઠો છે એવું દયાથી કહે એટલે કે એવું દયાથી બોલીને માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં ઊભી શેલડી એટલે કે જ્યાં સેલડીનો પાક છે જ્યાં સેલડીનો મોલ છે ત્યાં લઈ ગઈ મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે મને તરસ લાગી છે મને તું થોડું પાણી આપ એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો ભાઈ શેરડીનો રસ મીઠો છે એવું દયાથી બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે લઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે વસંત તિલકા છંદમાં લખાય છે પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા છુરી વતી જરીક કાતડી એક કાપી વિદ્યાર્થી મિત્રો પ્યાલું એટલે કે પ્યાલું ગ્લાસ પ્યાલો લઈ અને ગ્રામ માતા શેરડી પાસે ઊભી રહી અને છુરી છુરી એટલે કે ચપ્પુ વડે જરીક કાતડી એક કાપી મિત્રો કાતડી એટલે કે શેરડીના સાઠાનો નાનો ટુકડો તેણે કાપ્યો મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી છરીથી શેરડીની એક કાતડી જરીક કાપી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પણ પરીક્ષામાં પૂછાય છે કે શેરડીના સાઠાનો નાનો ટુકડો તેને કાતડી કહેવાય છે મિત્રો હવે પછીની પંક્તિ જુઓ ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કે વિચાર કરતો નર તે ગયો પી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા મિત્રો શેર એટલે કે રસની ધાર અને પાત્ર એટલે કે વાસણ ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી ને કે વિચાર કરતો નર તે ગયો પી મિત્રો નર એટલે કે માણસ અને મનમાં કંઈક વિચાર કરતો તે યુવાન એ રસ પી ગયો વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે અનુષ્ટુપ છંદમાં લખાય છે બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાની માતાના કરમાં ધર્યું મિત્રો કર એટલે કે હાથમાં ધર્યું એટલે મૂક્યો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે મને હજી તરસ છે મને રસનો બીજો પ્યાલો ભરી આપ એમ કહીને પેલા યુવકે પ્યાલો ગ્રામ માતાના હાથમાં મૂક્યો

છૂરી ભોગતી શેલડીમાં મિત્રો કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની એટલે કે ગ્રામ માતાએ અનેક વાર શેરડીની કાતડી કાપી પણ એકે બિંદુ વિદ્યાર્થી મિત્રો બિંદુ બિંદુ એટલે કે ટીપું પણ શેરડીના રસનું એક પણ ટૂંપુ કેમ પડતું નથી શું કોપ્યો હે પ્રભુ મુજ પરરે એટલે પેલી વૃદ્ધ ગ્રામ માતા મનોમન વિચાર કરવા લાગી કે શું પ્રભુ મારા પર કોપ્યો એટલે કે કોપાયમાન થયા હશે આમ વિચારતી આંખમાં આંસુ લાવી ગ્રામ માતા બોલી અને ફરી છૂરી ભોગતી શેરડીમાં એટલે કે ફરીથી શેરડીની અંદર એમણે છરી એટલે કે ચપ્પુ ભોકવા લાગી એટલે કે છરી વડે શેરડીને કાપવા લાગી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે ગ્રામ માતાએ અનેકવાર શેરડીની કાતડી કાપી પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી પેલી વૃદ્ધ ગ્રામ માતા મનોમન વિચારવા લાગી શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરીને છરી શેરડીમાં ભોગવા લાગી વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે રસહીન ધરા થે છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી રસહીન એટલે કે રસવગરની ધરા એટલે કે ધરતી રસહીન ધરા થે છે એટલે કે આ ધરતી રસકસ વિનાની બની ગઈ છે દયાહીન થયો નૃપ મિત્રો નૃપ નૃપ એટલે કે રાજા ક્યાં પછી દયાહીન એટલે કે દયા વગરનો આ રાજ્યનો જે રાજા છે તે રાજા દયા વગરનો બની ગયો છે નહીં તો ના બને આવું નહીંતર આવું બને નહીં બોલી માતા ફરી રડી આવું બોલી અને માતા ફરી રડવા લાગી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે કાં એટલે કે ક્યાં રાજા દયા વગરનો બની ગયો છે ક્યાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે નહીતર આવું બને નહીં એમ બોલીને ગ્રામ માતા ફરી રડી વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પરીક્ષામાં પૂછાય છે કે રસ વગરનું એટલે કે રસહીન અને દયા વગરનું એટલે કે દયાહીન હવે પછીની પંક્તિ જોઈશું જે વસંત તિલકા છંદમાં લખાય છે એવું યુવાન શૂણતા ચમકી ગયોને માતા તણે પગ પડી ઉઠીને કહે છે એ હું જ છું નૃપ મને કર માફ બાઈ એ હું જ છું નૃપ મને કર માફ ઈશ વિદ્યાર્થી મિત્રો એવું યુવાન શુણતા એટલે કે આવું સાંભળી અને યુવાન ચમકી ગયો અને માતા તણે પગ પડી એટલે કે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહે છે કે એ હું જ છું નૃપ નૃપ એટલે કે રાજા એ રાજા હું જ છું મને માફ કર બાઈ એ રાજા હું જ છું મને માફ કર ઈશ મિત્રો ઈશ એટલે કે ઈશ્વર ભગવાન મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે આ સાંભળી અને પેલો યુવક ચમકી ગયો તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો એ રાજા હું જ છું હે બાઈ મને માફ કર એ રાજા હું જ છું હે ઈશ્વર મને માફ કર વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાય છે પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહો દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં છે જોઈએ મુજભાગ કે નહીં સમો તે હું વધારું હવે શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં વિદ્યાર્થી મિત્રો મિષ્ટ મિષ્ટ એટલે કે મીઠો પીતો તો રસ મિષ્ટ એટલે કે હું હે પ્રભુ જ્યારે શેરડીનો રસ મીઠો પીતો હતો ત્યારે જ ધાર્યું હતું એટલે કે ત્યારે જ મેં ધારી લીધું હતું મનમાં વિચારી લીધું હતું કે આ લોકો સહુ દ્રવ્યમાન મિત્રો દ્રવ્ય એટલે કે ધન અને દ્રવ્યવાન એટલે કે ધનવાન અહીંના બધા લોકો ધનવાન છે એવી ધરા છે અહીં એટલે કે એવી ધરતી અહીં છે ધરા એટલે કે ધરતી છે મુજ ભાગ કે નહીં સમો તે હું વધારું હવે જે મારો ભાગ છે તે હું કેમ વધારે નહીં લઉં શા માટે બહુ દ્રવ્ય એટલે કે બહુ ધન આ ધનિકની પાસેથી લેવું નહીં આ ધનિક લોકો પાસેથી શા માટે કર અહીં મિત્રો ધન એટલે કરના અર્થમાં થશે શા માટે તેમની પાસે કરવેરો વધારે ન લઉં વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે હે પ્રભુ જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે તો હવે હું મારો કર વધારી દઉં આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે ઉપેન્દ્ર વજ્રા છંદમાં લખાય છે રસે હવે દે ભરી પાત્ર બાઈ પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે સુખી રહે બાઈ सुखी रहो शो तुम्हारी तो आशीष मात्र मांगू रसे हवे दे भरी पात्र बाही એટલે કે હવે રસથી પ્યાલું ભરી દે હે બાઈ પ્રભુ કૃપાએ એટલે કે ઈશ્વર કૃપાથી नक्की હવે એ ભરાય જશે સુખી રહે બાઈ એટલે કે હે બાઈ તું સુખી રહે સુખી રહો શો એટલે કે તમે સૌ સુખી રહો તમારી તો આશીષ માત્ર માગું એટલે કે તમારી પાસે તો ફક્ત હું આશીષ જ માગું છું આશીર્વાદ જ માગું છું વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે હે બાય હવે તો આ પ્યાલો રસથી ભરી દે ઈશ્વર કૃપાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે હે બાય તું સુખી રહે તમે સૌ સુખી રહો હું તો ફક્ત તમારી આશીષ જ છું વિદ્યાર્થી મિત્રો હવે પછીની પંક્તિ જોઈશું જે વસંત તિલકા છંદમાં લખાય છે પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા છોરી વતી જરીચ કાથળી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા બહોળો વહેરસ અહો છલકાવી પ્યાલો મિત્રો પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા એટલે કે પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છુરીવતી એટલે કે ચપ્પુ વડે જરીક જ કાતડી કાપ